नमस्कार, गुड मॉर्निंग गुजरात साथे हूं छू कोमल। राजकोटની આજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજી નદીમાં મોડી રાત્રે ઘોડાપૂરની પરિસ્થિતિ આજીમાં ઘોડાપૂરની સ્થિતિના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો જેમાં જંગલેશ્વર, ઘોડા, ભગવતીપરા, રામનાથપરાનો સમાવેશ થાય છે। જો કે સૌથી વધુ વિકટ સ્થિતિ રામનાથપરા વિસ્તારમાં જોવા મળી કે જ્યાં 5 થી 10 ફૂટ સુધી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો। તો પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અનેક લોકોના ઘરમાંથી સામાન અને ઘરવખરી તણાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી। જો કે નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર હરકતમાં આવ્યું અને આ તમામ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તો પૂરની સ્થિતિ વચ્ચે કુલ 1000 લોકોનું મોડી રાત્રે સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી। હાલ સ્થિતિ ગંભીર છે અને સ્થાનિક પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે પ્રથમવાર આજી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે અને અગાઉ ક્યારે રાજકોટવાસીઓએ આવા દ્રશ્યો નથી જોયા। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા આજી નદીમાં પૂર, આસપાસના અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે મોડી રાત્રે 1000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રામનાથ મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે। તો રાજકોટવાસીઓ પહેલી વાર આજીના આ પ્રકારના દ્રશ્યો જોયા છે કે જ્યાં આજી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। ઉપરવાસમાં વરસાદને કારણે રાજકોટની મધ્યમાં આવેલી આજી નદી છે તે ગાંડી તૂર થઈ છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજી નદી છે તે ગાંડી તૂર થઈ છે અને રાજકોટના જે રામનાથ મહાદેવ છે તે રામનાથ મહાદેવને જળાભિષેક કરતી હોય આજી નદી તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પાણીનું એટલો ધસમસતો પ્રવાહ છે કે તેના કારણે જે કાંઠો વિસ્તાર છે તે આખો ડૂબી ગયો છે અને જે સંતોષનગર વિસ્તાર છે તેના અનેક ઘરોમાં છે તે પાણી ઘૂસી ગયા છે। જે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ છે, કારણ કે આ એકદમ જે અત્યારે જે દ્રશ્યો છે તે ઊંચાઈ આવેલો જે રામનાથ મહાદેવનો પિલોર છે અને ત્યાં જે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ છે તેના કારણે પાણી કેટલી તીવ્રતા છે તે સમજી શકાય છે। બીજી તરફના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં જે પ્રકારે પાણીનો પ્રવાહ વધ્યો અને તેના કારણે દિવાલ તૂટી ગઈ અને ત્યાંથી પણ પાણીએ પોતાનો રસ્તો છે તે કરી લીધો। અહીં રહેતા 1000થી વધારે લોકો છે તેનું સ્થળાંતર છે તે અહીંથી કરવામાં આવ્યું છે। પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા માત્ર આ વિસ્તાર નહીં પરંતુ રામનાથપરા વિસ્તાર હોય કે પછી ભગવતીપરા વિસ્તાર હોય અને જે નજીકના જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યું છે। આપણે અહીંના પીઆઈ છે તેની સાથે વાત કરીશું। સર, સર શું કહેશો, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અત્યારે અહીં કયા પ્રકારની સુરક્ષા રાખવામાં આવી છે? ભવાનીનગર વિસ્તારમાં જે જે શેરીઓમાં પાણીનો પ્રવાહ વધારે છે ત્યાં સ્થળાંતર કરવામાં આવેલ છે અને હાલમાં પણ શેરી નંબર 4 છે ત્યાં સ્થળાંતરની કાર્યવાહી શરૂ છે। સર, કેટલા લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કર્યું હતું? અંદાજે 250-300 જણાને સ્થળાંતરિત કરવામાં આવેલ છે। બસ, પણ 250-300 લોકો છે તેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગોઠણ ડૂબ પાણી છે તે કાંઠા વિસ્તારમાં આવી ગયું છે અને અહીંથી લોકો છે તેને દૂર ખસેડવાની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। 8:30 વાગ્યે, રાત્રિના 8:30 વાગ્યે જે પ્રકારે પાણીનો પ્રવાહ વધ્યો અને પાણીનો પ્રવાહ વધવાને કારણે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું તેના કારણે જે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે અને લોકો છે તેને અહીંથી દૂર કરવામાં આવે છે। અનેક મકાન છે તેની ઘરવખરીને પણ નુકસાન થયું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો પોતાની ઘરવખરી છે તે ખાલી કરી અને સલામત સ્થળે ખસેડી રહ્યા છે અને અહીંથી દૂર કરવામાં આવી રહ્યું છે। પાણીનો પ્રવાહ જેટલો છે કે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ભવાનીનગર વિસ્તારના અનેક મકાન છે ત્યાં પાણી ઘૂસી ગયા છે। આ ઉપરાંત જે રાજકોટના જે ભગવતીપરા વિસ્તાર હોય, રૂખડિયાપરા વિસ્તાર હોય, જંગલેશ્વર વિસ્તાર હોય, આ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે પણ અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે। કેમેરા પર્સન હિમાંશુ મુકવાના સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।